रविवार ना रोज राज्य सरकार द्वारा रात्रि कर्फ्यू यथावत करवानी जाहिरात करी छे। त्यारे रविवार ना रोज राजकोट शहर में रात्रि कर्फ्यू नी बीजी रात्रि हती। त्यारे रात्रि कर्फ्यू नो भंग करनार अनेक लोको विरोध कर्फ्यू भंग नो गुनो दाखल करवामां आव्यो छे, तो साथे ज तेमना वाहन पण डिटेन करवामां आव्या छे। त्यारे रात्रि कर्फ्यू दरमियान एपीएमसी ना मजूरो अने वेपारी नो पास इश्यू करवानी मांग सौराष्ट्र एपीएमसी ना वेपारी एसोसिएशन ना प्रमुख अतुल कामाणी द्वारा करवामां आवी छे। मीडिया साथेनी वातचीतमां अतुल कामाणीए जणाव्युं हतुं के हाल सौराष्ट्रभरना मार्केटयार्डमां खेडूतो पोतानी जुदी जुदी जणसी वेचवा अर्थे लावता होय छे, ત્યારે તેમને માર્કેટયાર્ડમાં મોડે સુધી કામકાજ રહેતું હોય છે। ત્યારે ખેડૂતોના હિતમાં તંત્રને અપીલ છે કે તેઓ મોડી રાત સુધી માર્કેટયાર્ડમાં કામ કરવા માંગતા વેપારીઓ અને મજૂરોને પાસ કાઢી આપે, જેથી તેમને ઘરે પહોંચવામાં મુશ્કેલી ઉભી ન થાય। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મહાનગરોમાં જ્યારે કર્ફ્યુ લગાડવામાં આવ્યો હોય ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો અત્યારે પોતાનો માલ લઈ લાવી અને વેચવા માટે આવતા હોય ત્યારે વેપારીઓ અને મજૂરો જે રાત્રિના 9 સુધી કામ કરતા હોય તેને સિટીમાં જવા માટે પ્રોબ્લેમ થતો હોય, તો સૌરાષ્ટ્ર એપીએમસી દ્વારા એક માગણી કરવામાં આવે છે કે જે મજૂરો અને વેપારીઓ મોડી રાત સુધી કામ કરતા હોય તેને કલેક્ટરે જે પાસ ઇસ્યુ કરેલા હતા તે પાસ ફરીથી ચલાવવામાં આવે, અથવા તો બીજા પાસ ઇસ્યુ કરી અને વેપારીઓ અને મજૂરો જે સિટીમાં જતા હોય તેને પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે અને ઘર સુધી પહોંચાડી દેવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ વેપારીઓ અને મજૂરો દ્વારા કરવામાં આવેલ છે। તો સરકારે આ બાબતમાં ધ્યાન રાખી અને ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવો જોઈએ।